સ્કૂલની વાનો ક્યારેક યમ પણ બની જતી હોય છે. વાત કરીશું યમ વાનની. યમ વાન આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે સુરતના ગોળદોડ રોડ પાસે સ્કૂલ વાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. સેવન્થ ડે સ્કૂલની વાનમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી. વાન સીએનજી હોવાથી થોડી જ વારમાં આગની ઝપેટમાં આવી ગઈ હતી અને વાન બળીને ખાખ થઈ ગઈ હતી. હવે આપ જુઓ કે સદનસીબે આ બચાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ચાર વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. મિતુલ વોરા, શિવાંશ જરીવાલા, માનસી ગાંધી અને રિયા ચેવલી નામની વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં બાળકોના બેગ અને પુસ્તકો બળીને ખાખ થઈ ગયા છે. અરે ક્યા હુઆ થા, 100 સર્કિટ હોકે ચલા ગયા ભાઈ. 12 બચ્ચે છોકરે લોગો કો ઉતારેંગે ઓર ક્યા કરેંગે. દેખો ઇધર ટર્નિંગ પોઈન્ટ સે આ રહે થે, ફિર ઇધર એકદમ બ્લાસ્ટ સા હો ગયા. હમ સબ અંદર હી થે, ફિર એકદમ જલ ગઈ, ફિર ઉપર સારે બેગ ભી જલ ગયા હમારે. થોડી થોડી ટર્નિંગ પોઈન્ટ સે ચાલુ હો ગઈ થી. ફિર ક્યા કિયા આપ લોગો ને? ફિર મતલબ ઇધર હમ રુકે, ફિર વૈસે હી એકદમ સર્કિટ હો ગયા. કિતને બચ્ચે અંદર થે આપકી વાન કે અંદર? 10 થે, 10 12 થે. તો સુરતમાં આગ લાગવાની ઘટનાઓ, વાનમાં આગ લાગી અને આખરે બળીને ખાખ થઈ ગઈ છે. તેજસ જોડાયા છે. તેજસ, કોઈ જવાબદારી લે છે ખરું? સ્કૂલ વાન છે, યમ વાન છે, આ તો એક ઘટના બની છે, હજુ કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી છે? જનક, જે ઘટના બની છે તેમાં સ્કૂલ સંચાલક સાથે અમારી વાત થઈ છે. મારી પાસે જોઈ શકો છો, જે 7 ડે સ્કૂલ છે તેના દ્રશ્યો છે. સ્કૂલના સંચાલક રવિ કુમાર સાથે અમારી વાત થઈ છે. તેમણે કહ્યું છે કે આ સમગ્ર જવાબદારી અમારી નથી, કારણ કે જે સ્કૂલમાં જે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે તેની કોઈ જ સુવિધા કરવામાં આવી નથી. ટ્રાન્સપોર્ટેશન માતા પિતાએ વાલીઓએ જાતે કરવાનું હોય છે અને તેથી જ સીધી તેમની કોઈ જવાબદારી બનતી નથી. આપ જોઈ શકો છો, સ્કૂલ સ્વાન અહીં સ્કૂલની બહાર ઊભી છે, જેમાં બાળકો વિદ્યાર્થીઓ આવતા હોય છે દરરોજ. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો સ્કૂલના સંચાલકો પ્રિન્સિપલનું સ્પષ્ટપણે કહેવાનું છે કે અમે કોઈપણ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી નથી, માતા પિતા વાલીઓ જાતે કરતા હોય છે. એટલે નૈતિક જવાબદારી પણ વાલીઓની છે, માતા પિતાની છે, કે જે વાનમાં તેઓ આવે છે તે વાન સુરક્ષિત છે કે નહીં, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં બેસાડવામાં આવ્યા છે કે નહીં. એ સમગ્ર જે જવાબદારી છે એ જવાબદારી માતા પિતાની છે અને ડ્રાઈવર્સની છે, અમારી સીધી કોઈ જવાબદારી નથી. જ્યારે અમને સવાલ પૂછવામાં આવ્યો કે આવી કોઈ કમ્પ્લેન, વધારે વિદ્યાર્થીઓને બેસાડવાની કોઈ કમ્પ્લેન તમારી પાસે આવી છે, તો એમણે આ મુદ્દે ગોલમોલ જવાબ આપવાનો પ્રયાસ કર્યો. કમ્પ્લેન આવતી હોય છે, પરંતુ માતા પિતાએ જવાબદારી લેવાની હોય છે કે કેટલા બાળકો તેમની વાનમાં આવે છે. એટલે જો વાત કરવામાં આવે તો સ્કૂલ સંચાલકો સીધી પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે. રહી વાત સમગ્ર ઘટનાની, તો જ્યારે વાનમાં આગ લાગી હતી, બાળકોને ખબર પડી કે સ્પાર્ક જેવું થયું છે અને વાસ મારે છે, તુરંત ડ્રાઈવરે ગાડી અટકાવી દીધી હતી અને બાળકોને ઉતારવાની શરૂઆત કરી હતી. પરંતુ વહેલી સવારનો સમય હતો, લોકો આજુબાજુ નહોતા, લગભગ એકાદ વિદ્યાર્થી હતો જેને અને સ્થાનિક એક વ્યક્તિ હતો, તેને બાળકોને ઉતારવાની શરૂઆત કરી. જે સૌથી છેલ્લા બેઠેલા બાળકો હતા, જે સીએનજી જે ગેસનું જે બોટલ હોય છે તેના ઉપર ત્યાં ગાડી બેઠા હતા, એ ચાર વિદ્યાર્થીઓ દાઝી ગયા હતા, જેમાંથી 3 અત્યારે હોસ્પિટલમાં છે, સારવાર લઈ રહ્યા છે. સમગ્ર ઘટનામાં અનેક સવાલો ઊભા રહ્યા છે, કારણ કે બાળકો કેટલી સંખ્યામાં બેસાડવા, સીએનજી જે ગાડીઓ છે તેની જે ફિટનેસ છે, તેનું જે ટેસ્ટ કરાવો કે નહીં, આ સમગ્ર ઘટનાઓ અનેક સવાલ ઊભા કરે છે. અને જે પ્રકારે બાળકોને ઠસોઠસ ગાડીઓમાં ભરવામાં આવે છે, તે ઘટના સમગ્ર તપાસનું વિષય છે અને કાયદેસરની કાર્યવાહી પણ આરટીઓએ કરવી જોઈએ, પોલીસે કરવી જોઈએ.
આ ઘટનાની અંદર સ્કૂલ સંચાલકોએ પોતાના હાથ અડધર કરી દીધા છે અને સમગ્ર જવાબદારી માતા પિતા પર નાખી દીધી છે. જોવાનું હોય છે કે આ ઘટના બાદ તંત્ર જાગે છે કે નહીં, કારણ કે જવાબદારી તંત્રની પણ છે, આરટીઓની પણ છે, પોલીસની પણ છે. કારણ કે વધુ લોકો બેસાડવા કે નહીં, કેટલા લોકોને ગાડીમાં બેસાડવા, સ્કૂલ વાનમાં કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે છે, આના સ્પષ્ટ નોટિફિકેશન છે, સ્પષ્ટ આદેશ છે. તો આરટીઓ અને પોલીસ તંત્ર શું કરી રહ્યું છે એ પણ સૌથી મોટો સવાલ છે. જનક આગળ કોણ આવશે, આરટીઓ આગળ આવશે, ટ્રાફિક પોલીસ આગળ આવશે, કે વાલીઓ ખુદ આગળ આવવું જોઈએ કે એક વાનમાં 10-10, 12-12 વિદ્યાર્થીઓને બેસવામાં આવ્યો છે. આભાર તેજસ, આપની પાસે ફરીથી આવશું, પરંતુ જે ઘટના બની છે એ ચોક્કસ આપણા માટે ચેતવણીરૂપ ઘટના.